મોટા પાણી છે અને આ તો કોઈ ગાડી નાની દ્વારી ગાડી હતી નહીં. શું નામ છે સાહેબ? પ્રદીપભાઈ પટેલ. જે સાયકલો તમારી શાળામાં પડી રહી છે તેની સંખ્યા છે કેટલા સમય સુધી? સાયકલો લગભગ 285 જેટલી પડી છે અને 2015ના પ્રવેશોત્સવમાં ધોરણ 9ની વિદ્યાર્થીઓને આપવા માટેની હતી. એ પ્રાથમિક શાળામાં પડી છે. આ હું 2017માં અહીંયા હાજર થયો ત્યારથી અત્યાર સુધી સાયકલો યથાવત એમ જેમ જ છે. સાયકલો કટાઈ ગઈ છે, ટ્યુબ ટાયર ખલાસ થઈ ગયા છે. 2023માં મેં ચાર્જ લીધો ઓગસ્ટમાં. ત્યાર પછી મેં તાલુકા પંચાયતમાં 4 વાર લખિત આપ્યું કે સાયકલોનો યોગ્ય ઉકેલ લાવો. મારા 5 રૂમનો ડેમેજનો સર્ટિફિકેટ મળી ગયા છે. મને 5 રૂમ મારા પાડવાના છે, એમાંથી 2માં સાયકલો ભરેલી. હું ડેમેજ માટેની હરાજીનું કંઈ આપું તો મારે 5-5નું આપવું પડે. એટલે મેં 4 વાર તાલુકા પંચાયતને જાણ કરી કે સાયકલો અન્ય જગ્યાએ ખસેડો, કાં તો યોગ્યને નિરાકરણ લાવો, જેને આપવાની છે આપી દો. તો સાયકલો વપરાતી થાય, મારા રૂમ ખાલી થાય તો રૂમ ડેમેજ છે તો પાડી શકાય. અને ડેમેજ રૂમ સાયકલો હોય છે એટલે પાડી નહીં શકાતા. અને બાળકો અવર જવર ગમે એટલું બંધ કરો તો એ જાય જ. અને ક્યારેક કોઈ મોટી જાનહાનિ એનાથી થાય અને એ પછી પ્રોબ્લેમ થાય, એના કરતાં સાયકલો એથી ખસી જાય તો સારું હતું. આટલા સમયથી આ સાયકલો પડી રહી છે, બીજી કોઈ રીતના બીજા કોઈ વિદ્યાર્થીઓને કામ લાગી શકે, કઈ રીતની માગણી કરવામાં આવે? બસ 9મા ધોરણની વિદ્યાર્થીઓને સાયકલ આપવાની હોય તો એનથી ખસેડીને આપણે હાઈસ્કૂલ ગામમાં ગામમાં છે ત્યાં વિતરણ કરી દે તો સોલ્વ થઈ જાય એમ છે. બાબરભાઈ, મળવી જ જોઈએ ને. અમે મોગણી કરેલી, એ તો અમને હજુ કોઈ ખબર ના મળી. ફેરથી માગણી કરશો ને? હા હા, કરીશું જ ને. સર, આજે જે સાયકલો શહેરમાં મળી આવી છે, કેટલીક વર્ષોથી પડી રહેલી સાયકલો છે, નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ તરફથી અને અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામકશ્રી આદિજાતિ વિકાસ કલ્યાણ તરફથી સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9માં અભ્યાસ કરતી કન્યાઓને વિનામૂલ્યે સાયકલ સહાય આપવામાં આવે છે. આમાં ગ્રીમકો તરફથી એક એજન્સી નક્કી કરવામાં આવે છે. આ એજન્સી બગેર ફિટેડ અનફિટેડ સાયકલો દરેક તાલુકામાં લાવે છે, ત્યાં ફિટ કરે છે, પછી થર્ડ પાર્ટી તરીકે ત્યાં એનો હોલોગ્રામ લગાવીને ચેકિંગ થાય છે. આ પછી આ જિલ્લાની જે વિકસતી જાતિની કચેરી છે અથવા અનુસૂચિત જાતિની કચેરી છે, ટ્રાઇબલની કચેરી છે, એ લોકો એનો કબજા લેતા હોય છે. તો આ કામગીરી હજી સુધી થઈ નથી. આ હજી જે એજન્સી નક્કી થયેલી છે એમના હવાલે છે. જ્યારે ગુજરાત સરકારના જિલ્લાના પ્રતિનિધિ આ સાયકલોના કબજા લેશે ત્યારે સેમ્પલ ચેક કરીને હોલોગ્રામ સાથે ખરાઈ કરીને જ લેવાના છે. તો ગુજરાત સરકારના કોઈ નુકસાન આમાં થતા હોય એવું ધ્યાને આવેલ નથી. કારણ કે જિલ્લાના અધિકારીઓ જ્યારે કબજા લેશે, કરીબ 9000 જેવો સાયકલો જે આવવાની છે, અત્યારે એ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં એ લોકો રાખે છે અને જ્યારે એ કબજા લેશે ત્યારે વિગતવાર ખરાઈ કરીને આપણે કબજા લેવામાં આવશે. બિલકુલ. દેખીએ, ગ્રીમકો કોઈ પાર્ટીને ટેન્ડર કરીને આપે કે ફલા પાર્ટી એને ફિટ કરીને ગુજરાત સરકારના જિલ્લા સ્તરના અધિકારીને કબજા સોંપશે. આપ જો કોઈ પણ માલ બગડે, કાટ લાગે અથવા કોઈ ટેકનિકલ ખરાબી હોય તો એ માલ સ્વીકારવામાં જ નહીં આવે. અને તો અત્યારે જે નફા નુકસાન જે કંઈ પ્રવૃત્તિ ચાલી રહી છે એ થર્ડ પાર્ટીની છે. તો આપણે તો ચોખ્ખા માલ સ્વીકારવાના છે.
તો અત્યારે જે સ્થાનિક સ્તરે જે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના મારફતે મને જાણકારી મળી છે, તો અમારી ટીમ તરફથી જે અમે લોકો તપાસ કરાવી છે, અત્યાર સુધી જિલ્લા પ્રશાસન વતી એનો કબજા લેવામાં આવ્યો નથી. અચ્છા, તો 2015 થી કેટલીક સાયકલો પ્રાથમિક શાળામાં જ પડી રહી છે. આ વિષય આપ મને અગર ગામ વાઇઝ માહિતી આપો, થોડો સમય આપો, તો હું આપને એનો જવાબ આપી શકીશ. નહીં, હું મીડિયા મારફત એ બધાને કહું છું કે અગર કોઈ પણ આ પ્રકારે ભૂતકાળમાં પણ થયેલું હોય તો આપ મને રજૂ કરો, હું ડિટેલ તપાસ કરાવીને એનો જે કંઈ નફા નુકસાની થઈ હોય તો કંપનીને લઈને આગળની કાર્યવાહી કરીશું.